આજના સમયમાં પોલીસની સારી કામગીરીને ભાગ્યે જ કોઈ વખાણે છે ત્યારે રાપર શહેરના સમાવાસમાં રહેતા એક ગરીબ મજૂર પરિવારનો 2.5-3 વર્ષનો નાનો બાળક મુખ્ય બજારમાંથી પસાર થઈ રહેલી હનુમાનજી મહારાજની શોભાયાત્રામાં ભટકી જતા ગુમ થઈ ગયેલ. આ અંગે રાપર પોલીસને જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવીએ હ્યુમન સોર્સ મારફતે નાના બાળકના પરિવારની શોધ કરી હતી. આ બાળક ભૂતિયા કોઠા રોડની બજારમાં એક દુકાન પર રડતો હતો ત્યારે રાપર પોલીસ મથકે પોલીસ કર્મચારીઓ લઈ આવ્યા હતા અને તેના માતા પિતા અને પરિવારની તપાસ હાથ ધરતા સમાવાસમાં રહેતા મુસ્લિમ સમાજના ગરીબ મજૂર તરીકે કામ કરતા અહેમદભાઈ સિપાઈનો હોવાનું જાણવા મળતા પોલીસે તેમને પોલીસ મથકે લાવી તેમના બાળક જિલ્લાની અહેમદ સિપાઈને સોંપવામાં આવ્યો હતો. આમ રાપર પોલીસે માનવીય અભિગમ દ્વારા કામગીરી કરી બાળકને તેના પરિવારને સોંપ્યો હતો. આ કામગીરીમાં રાપર પોલીસના PSI GB માજીરાણા, PSI RR આમલિયાર, ભાણજી પ્રજાપતિ, મુકેશસિંહ રાઠોડ, કમલેશ ચાવડા, મહેશ પટેલ સહિતના જોડાયા હતા.